જે રીતે વિધાનસભા ચૂંટણીના કડકમ વાગી ગયા છે તેની તારીખ ખુદ જાહેર થતા તમામ પક્ષોમાં ઉથલપાથલ મચી છે અને કેકને કેક પોતાની બેઠકોને જીતવા માટે હરેક પક્ષ સંતોળ મહેનત કરી રહ્યું છે ત્યારે આપની જે પાર્ટી છે તેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસની જે યાદી જાહેર કરવામાં આવીને આજરોજ બીજેપી જે ભાજપની પોતાના 182 ઉમેદવાર 160 ઉમેદવારો 182 બેઠકના 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં જો જામનગરની વાત કરીએ તો જામનગર આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તો કાલાવડ ખાતે 76 વિધાનસભા માટે મેઘજીભાઈ ચાવડા અને 77 જામનગર ગ્રામમાં રાઘવજીભાઈ પટેલને ટિકિટ કરાયા છે તો 78 જામનગર ઉત્તર બેઠક પરથી દિવાબા જાડેજાને પસંદ કરવામાં આવ્યા છે અને 79 જામનગર દક્ષિણ બેઠક પરથી સિદ્ધેશ પરીને મેદાન ઉતાર્યા છે ત્યારે જામજોધપુર એસી માટે પૂર્વ કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરિયાને પસંદ કરવામાં આવ્યા છે તો આ અંગે વધુ વિગત સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા હર્ષલ ખંડેરિયા જે હર્ષલ જે રીતે આજે ભાજપની ઉમેદવારોનું જે યાદી છે જાહેર કરવામાં આવી છે અને જામનગર ખાતે જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત જે ચોક્કસ જાસ્મીન વાત કરવામાં આવે તો જામનગરમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના મુરતિયા જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં કાલાવડ 76 વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને પસંદગી કરવામાં આવેલી છે તેમજ 77 ગ્રામ્ય જામનગર ગ્રામ્ય પંથકની બેઠક માટે જો વાત કરવામાં આવે તો હાલના જે કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ તેમને રિપીટ કરવામાં આવ્યા છે તેવી જ રીતે જામનગર ઉત્તર બેઠક પરથી સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રેવાબા જાડેજાની પસંદગી કરવામાં આવેલી છે જામનગર દક્ષિણ બેઠકની વાત કરવામાં આવે તો દિવ્યેશ અકબરીની પસંદગી કરવામાં આવી છે તેમજ એસી વિધાનસભા જામજોધપુરમાંથી પૂર્વ કૃષિમંત્રી એવા ચિમનભાઈ સાપરિયાની પસંદગી કરવામાં આવી છે જી હર્ષલ જે રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે કેક ને કેક ખુશીનો માહોલ પણ હશે અને ખાસ જે લોકો ઉમેદવાર બનવા માંગતા હતા અને તે લોકોને ત્યાં ઉમેદવારી નથી મળી એને લઈને ત્યાં કેવો માહોલ છે હજી ચોક્કસ જાસ્મીન વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ઉમેદવારી કરવા માટે લગભગ જાજા એવા ઉમેદવારો મેદાને આવ્યા હતા પરંતુ ભાજપે પસંદગીનો કરસ ઢોળ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જ નારાજ ન હોય તેવું સામે આવ્યું છે જી ચોક્કસથી નારાજ ન હોય તેવું સામે આવ્યું છે પણ હવે જામનગરની જે જગ્યાઓ છે ત્યાંથી જે ઉમેદવારો જાહેર કરાયા છે તો હવે બીજેપી તરફથી નામ જાહેર કરવામાં આવ્યા છે તો હવે કહી શકાય કે પ્રચાર ને પ્રસાર માટે પણ ફૂલ જોશમાં તૈયારીઓ હશે આજના દિવસને લઈને અત્યાર સુધીની કોઈ એવી તૈયારી હોય કે આગળની જે રણનીતિ હોય તે આપની સામે આવી છે ખરા જી ચોક્કસથી જાસ્મીન વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે તો જેમાંથી કાલાવડ 76 વિધાનસભા અને એસી જામજોધપુર વિધાનસભા આ બે બેઠક કોંગ્રેસના કબજે છે બાકી તમામ બેઠકો ભાજપના કબજે છે જ્યારે આજે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આજથી જ પ્રચાર પ્રસારના ગતિવિધિઓ ચાલુ કરી દેવામાં આવેલી છે અને તમામ બેઠકમાં ભાજપનો ભગવો લહેરાય તેવી આશા પણ વ્યક્ત કરેલી છે જી જી હર્ષલ સમગ્ર વિગત બદલ આપનો આભાર તો જામનગર આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ફરી એકવાર જણાવી દઉં કે કાલાવડ 76 વિધાનસભા માટે મેઘજીભાઈ ચાવડા 77 જામનગર ગ્રામ્યમાં રાઘવજીભાઈ પટેલને ટિકિટ કરાયા છે તો 78 જામનગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજાને પસંદ કરવામાં આવ્યા છે અને 79 જામનગર દક્ષિણ બેઠક પરથી દિવ્યેશભાઈ અકબરીને મેદાને ઉતાર્યા છે ત્યારે જામજોધપુર એસી માટે પૂર્વ કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરિયાની પસંદગી કરવામાં આવી છે.